હવે વાત કરીએ તો ઠંડીની. ઉત્તર ગુજરાતમાં દિવસના તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો. રાજ્યમાં ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયા બાદ આગામી 4 દિવસ સુધી રાજ્યમાં પણ ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેતા દિવસ દરમિયાન તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે પણ પહેલાં આગાહી કરી હતી કે આ વર્ષે શિયાળો ફેબ્રુઆરીને બદલે માર્ચ અને એપ્રિલ સુધી પડી શકે છે. આ વખતે શિયાળો લંબાઈ શકે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ખેડૂતો ઘઉંનું વાવેતર કરવા માટે ઠંડીની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે આગાહી પ્રમાણે જો ઠંડી લંબાશે તો રવિ પાક માટે સરું વાતાવરણ રહેશે. ધ્રુવ મારી ZSTV સાબરકાંઠા.